ગાંધીનગરના ચંદ્રાલામાં વરસાદી પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો નેશનલ હાઈવેના અધૂરા કામના લીધે ભરાઈ જાય છે પાણી. નેશનલ હાઈવે અને ગામના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે. નેશનલ હાઈવે તરફથી ગટરના કામ અધૂરા છોડાયાનો દાવો કરવામાં આવ્યો છે. અધૂરા કામને કારણે સ્થાનિકોને પડી રહી છે હાલાકી. લાઈન પર ઇતલ જોડાયા છે. ઇતલ, એક તરફ વરસાદને કારણે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે, તો આ તરફ નેશનલ હાઈવે તરફથી ગટરના કામ અધૂરા છોડી દેવાયા છે. એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે એક તરફ જ ચોમાસું બેસી ચૂક્યું છે અને ચોમાસાના કારણે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે વિકાસના કામો અધૂરા છોડવામાં આવ્યા છે અને એના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એ ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલામાં એના દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રકારે વિકાસના કામો અધૂરા છે તેના કારણે ખાડા થઈ ગયા છે, પાણી ભરાયા છે. કોકને કોક વ્યક્તિ અંદર પડી જાય તો પણ ખબર ન પડે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. એટલે ગ્રામજનોએ પણ એનો ક્યાંક ને ક્યાંક વિરોધ કર્યો છે. આ પ્રકારે ગાંધીનગર જ નહીં પણ અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. જી ખાજી જી, આભાર આપનું તમામ માહિતી બદલ.